वडोदरामां पड़तर मांगणीओ अंगे तबीबोमां रोष छे। सयाजी हॉस्पिटल पासे तबीबोए विरोध व्यक्त कर्यो हतो। सयाजी हॉस्पिटलथी कलेक्टर कचेरी सुधी रेलीओ जई पड़तर मांगणीओ पूरी करवा कलेक्टर रजूआत कराई छे। पगार वधारो पीएफ बढ़ती अंगे सरकारे बाईदरनो अमल करवानी पण मांग कराई छे। પોતાના પડતર પ્રશ્નોને લઈને તબીબો જે છે છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આજે રાજ્યભરના જે તબીબો છે તેઓ આંદોલનના માર્ગે છે। અને તમે અત્યારે જોઈ રહ્યા છો કે સયાજી હોસ્પિટલ ખાતે જે તબીબો છે તેઓ એકત્રિત થયા છે। અહીંયાથી રેલી કાઢવામાં આવશે, જે કલેક્ટર સુધી જશે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને રજૂઆત કરવામાં આવશે। બેનર તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં અધિકારીઓનું રાજ બંધ કરો। અત્યારે આપણી સાથે આગેવાન છે તબીબોના, તેમની સાથે વાત કરીએ। સર, શું કહેશો? सरकार ने अनेक रजूआत करी परंतु समाधान न आयु, आखरे आंदोलन मार्ग अपना। अमे गुजरात बधा सरकारी डॉक्टर और जीएमएस डॉक्टर वर्षो थी सरकार में रजूआत कर रहा छे कि अमरा मूलभूत हकों अमने आपो, अमारे वधारे कई नहीं जोईतुं पण मूलभूत हकों आपो। पण तेम छतां अधिकारी द्वारा मनमानी करी अने डॉक्टरों ने शोषण करवामां आवे छे अने हैरान करवामां आवे छे। अने सरकार द्वारा जे ठराव थई गया होय ए ठरावनुं पण अमलीकरण करवामां नथी आवतुं, एटले हवे आरोग्य विभाग में अने गुजरात में नाणा विभाग द्वारा खूबज अव्यवस्था सर्जी देवामां आवी छे। अने एना विरोध में अमारुं आंदोलन छे। जीएमएसना डॉक्टरोना आजे सामान्य सरकारी कर्मचारीने मळता प्रोविडेंट फंड, प्रमोशन, उच्चतर पगार धोरण अने भत्थाओ जेवा के ट्रांसपोर्ट अलाउंस, मेडिकल अलाउंस जेवा लाभो नथी आपवामां आवता, जे खूबज दुखनी बाबत छे। अने जेना कारणे आजे अमारे बधा ज डॉक्टरोने आंदोलन करवानी फरज पड़ी छे। આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈને રજૂઆત કરવાનો છો, આગામી કાર્યક્રમ શું રહેશે, સ્ટેપ શું રહેશે ડૉક્ટર? અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે ગત 22 તારીખના રોજ, આજે 12 દિવસ કરતાં ઉપર સમય થઈ ગયો, પરંતુ કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવ્યા। જો હવે ભવિષ્યમાં રેલી કર્યા પછી પણ સરકાર આ કોઈ નક્કર પગલાં નહીં ભરે અને ડૉક્ટરોને ન્યાય નહીં આપે તો આગામી 13 તારીખથી ગુજરાતના તમામ સરકારી ડૉક્ટર્સ ગુજરાત ગવર્મેન્ટ ડૉક્ટર્સ ફોરમના નેજા હેઠળ અચોક્કસ મુદ્દલની હડતાલ કરશે અને જેના બાબતે ડોક્ટર જવાબદાર રહેશે નહીં। ઉપસ્થિત હતા ડોક્ટર હિરેન પ્રજાપતિ, ખાસ કરીને તેમને વાત કરી કે તેમને સરકારમાં અનેકવાર રજૂઆતો કરી છે, પ્રોવિડન્ટ ફંડ હોય અથવા તો સમયાંતરે જે બઢતી કરવાની હોય તેમજ જે બીજા અન્ય લાભો છે તે લાભથી આજે તમામ તબીબો છે સરકારી હોસ્પિટલના તેઓ વંચિત છે। સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે, ઠરાવ થઈ ગયા છે પરંતુ તેનો અમલ નથી થતો, જેના કારણે તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદન આપીને રજૂઆત કરવાના છે। જો સરકાર દ્વારા તેમની જે માંગણીઓ છે તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે તેવી તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા।